સુરતના સિંગળપુર વિસ્તારમાંથી સુરત ક્રાઇમ બ્રાન્ચે સૌથી મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે, જેમાં વિઝા કન્સલ્ટન્સીના નામે વિદેશના બોગસ જોબ ઓફર લેટર સહિત ખોટી ફ્લાઇટની ટિકિટો બનાવવાનું કાળું કૌભાંડ સામે આવ્યું છે. સાઇન ઇમિગ્રેશન નામથી અહીંયા કાળું કૌભાંડ ચાલતું હતું, જેની બાતમી ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મળી હતી. અને બાતમી મળતા જ ક્રાઇમ બ્રાન્ચે સાઇન ઇમિગ્રેશન વિઝા કન્સલ્ટન્સીની ઓફિસ પર દરોડા પાડ્યા હતા, જેમાં સામે આવ્યું હતું કે અલગ અલગ બેન્કોના બોગસ રાઉન્ડશીલ અને કસ્ટમરોના બેંક સ્ટેટમેન્ટમાં વધારે બેલેન્સ બતાવવા માટે સ્ટેટમેન્ટમાં છેડછાડ કરવામાં આવતી હતી, તેમજ મેનેજર તરીકેની ખોટી સહીઓ કરવામાં આવતી હતી અને ફરજી અને ફેક વેબસાઇટમાંથી ડોક્યુમેન્ટ્સમાં એડિટિંગ કરવામાં આવતું હતું, જેના થકી ખોટા બેંક સ્ટેટમેન્ટ તૈયાર કરવામાં આવતા હતા. ત્યારબાદ કસ્ટમરને એમ્બેસીમાં રજૂ કરવા ફાઇલ તૈયાર કરી આપતા હતા. અરે આ વાત તો અહીંયા રહી, પરંતુ ડોક્યુમેન્ટ્સની વાત સિવાય તે લોકો અલગ અલગ કસ્ટમરને બોગસ જોબ ઓફર લેટર પણ આપતા હતા, જેમણે પૂણા ગામના રવિ કાનાણી અને પાસુદ્રાના ગોપાલ કાછડિયા જોડે છેતરપિંડી આચરી હતી. આ સિવાય અન્ય લોકો પાસેથી પણ સ્ટડન્ટ અને વિઝિટર વિઝાના બહાને રૂપિયા પડાવવામાં આવ્યા હતા. ત્યારે આ સમગ્ર કૌભાંડમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે વિશાલ કાંતિલાલ વઘાસિયા અને નિશાન દ્વારિકા પ્રસાદ મહંતોની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.